नमस्कार विद्यार्थी मित्रों, आई वेलकम यू ऑल टू पढ़ाई पैशन। मित्रों, આજે આપણે ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના તુઘલક વંશની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ અગાઉ આપણે ગુલામ વંશ અને ખિલજી વંશની ચર્ચા કરી લીધી છે। જે મિત્રોનો આ બે વિડીયો જોવાનો બાકી હોય એ પ્લીઝ ગુલામ વંશ અને ખિલજી વંશનો પઢાઈ પેશનનો વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમારી દિલ્હી સલ્તનતની તૈયારી અમારી જોડે વ્યવસ્થિત ચાલતી રહે। તો ચાલો ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના ત્રીજા વંશ તરીકે તુઘલક વંશની આપણે વિશેષતા ચર્ચા કરીશું। આ ઇમેજમાં જે તમે પિંક ભાગ મેપમાં જોઈ શકો છો મિત્રો, એ આખો તુઘલક વંશની અંદરમાં આવતો હતો। તુઘલક વંશનું સામ્રાજ્ય 1321 થી 1398 સુધી રહ્યું હતું। તો ચાલો તુઘલક વંશના પ્રશ્ન જોઈએ। ખિલજી વંશના છેલ્લા સુલતાન ખુશરો ખાનને હરાવીને કોણે તુઘલક વંશની સ્થાપના કરી? ગ્યાસુદ્દીન તુઘલક શાહે 1320માં તુઘલક વંશની સ્થાપના કરી હતી। તુઘલક વંશનો સ્થાપક કોણ? ગ્યાસુદ્દીન તુઘલક। તેનો શાસન પીરિયડ 1320 થી 1325નો રહ્યો હતો। ગ્યાસુદ્દીન તુઘલક એ જલાલુદ્દીન ખિલજીનો અંગરક્ષક તરીકે નિયુક્ત થતો હતો અને ત્યારબાદ તેને એક પછી એક પદવીમાં બઢતી મળતી રહી હતી અને અંતે તેણે દિલ્હી સલ્તનત પર કબજો મેળવ્યો હતો। ગ્યાસુદ્દીનનું મૂળ નામ શું? તેનું મૂળ નામ હતું ગાઝી મલિક અને દિલ્હી સલ્તનત પર કબજો મેળવતા તેણે ગાઝી મલિકે ગ્યાસુદ્દીન તુઘલક એવું નામ ધારણ કરી અને એ દિલ્હીની ગાદી પર તખ્તનશીન થયો હતો। ગાઝીનો મતલબ થાય છે ઇસ્લામ પ્રવર્તક, ઇસ્લામ ધર્મનો ફેલાવો કરનાર। દિલ્હી સલ્તનતના સમયમાં મોંગલોના ઘણા આક્રમણો થતા હતા, એટલે મોંગલોના આક્રમણથી દિલ્હી સલ્તનતની રક્ષા કરવા માટે બલબને ગ્યાસુદ્દીનને કઈ ઉપાધિ આપી? તો બલબને આ ઉપાધિ આપી આમિર એ શિકારી। નેક્સ્ટ, ખેડૂત રાષ્ટ્રનો ભાગ્ય વિધાતા છે એવું વિધાન સૌ પ્રથમવાર કોણે ઉચ્ચાર્યું? તો એ પણ ઉચ્ચાર્યું છે ગ્યાસુદ્દીન તુઘલકે। નેક્સ્ટ, ગ્યાસુદ્દીને મોંગલોનો 29 વખત હરાવ્યા તેનો સામનો કર્યો તેથી કયા નામથી જાણીતો થયો? તો મોંગલોનો 29 વાર સફળ સામનો કરતા અલાઉદ્દીન ખિલજીએ તેને મલિક ઉલ ગાઝીની ઉપાધિ આપી હતી। આ મલિક ઉલ ગાઝીની ઉપાધિ અલાઉદ્દીને એટલે આપી હતી કારણ કે અલાઉદ્દીન એ ગ્યાસુદ્દીન તુઘલકથી ખૂબ જ પ્રભાવિત હતો। તેણે ગ્યાસુદ્દીનને એક પછી એક પદ પર બઢોતરી આપી અને છેલ્લે તેને હાકેમ પદ પર નિયુક્ત કરી દીધો હતો। તેને દીપાલપુર સૈનિક ચોકીનો સીમા રક્ષક બનાવી દીધો હતો અને આ મોંગલોનો સામનો કરતા એને મલિક ઉલ ગાઝીની ઉપાધિ પણ આપી હતી। મિત્રો, હવેનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તો એને યાદ રાખજો। દિલ્હી નજીક તુઘલકાબાદ કોણે વસાવ્યું? તો દિલ્હી નજીક તુઘલકાબાદ વસાવ્યું ગ્યાસુદ્દીન તુઘલકે। નેક્સ્ટ, ભારતમાં કોણે ટપાલ વ્યવસ્થા વિકસાવી ડાક એ દરોગા અધિકારીની તેમાં નિમણૂક કરી હતી? મિત્રો, અગેઇન આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કારણ કે ભારતમાં પહેલી વાર ટપાલ વ્યવસ્થા શરૂ થઈ છે અને એના માટે ડાકી દરોગા અધિકારી નિયુક્ત કર્યો એ ગ્યાસુદ્દીન તુઘલકે। ભારતમાં પહેલી વાર પોલીસ તંત્રની શરૂઆત કરનાર સુલતાન કયો? ગ્યાસુદ્દીન તુઘલક। મિત્રો, આ બધા પહેલી વાર થઈ રહેલા સુધારા છે ભારતમાં, તો એને યાદ રાખજો। સલ્તનત કાળનો પ્રથમ સુલતાન કે જેણે ખેતીને ઉત્તેજન આપવા માટે કૂવા ખોદાવ્યા તો એ પણ છે ગ્યાસુદ્દીન તુઘલક। મિત્રો, ગ્યાસુદ્દીન તુઘલકે ખેડૂતનો પાક નિષ્ફળ ન જાય એ માટે સૈનિકોને બનતી તમામ પ્રયત્નો કરવા માટેનો સખ્ત આદેશ આપ્યો હતો। આ ઉપરાંત ગ્યાસુદ્દીન તુઘલકે એવી પણ જાહેરાત કરી હતી કે એક જ વર્ષમાં કર વધારો 1/10 ભાગથી વધારવો નહીં। દિલ્હી અભી દૂર હૈ એવું કોણે સુલતાન ગ્યાસુદ્દીનને કહેલું? તો એ કહેલું નિઝામુદ્દીન ઓલિયાએ।
મિત્રો, ગ્યાસુદ્દીન તુઘલક એ એક કટ્ટર સુન્ની મુસલમાન હતો અને નિઝામુદ્દીન ઓલિયા એ એક સૂફી સંત હતા. ગ્યાસુદ્દીન તુઘલક એ નિઝામુદ્દીન ઓલિયાને પોતાને શરણે થઈ જવા સમજાવતો હતો, પણ નિઝામુદ્દીન ઓલિયા તેનો ઇનકાર કરતા હતા અને એ ફક્ત અલ્લાહની બંદગીમાં જ માનતા હતા. તેથી નિઝામુદ્દીન ઓલિયા સાથે ગ્યાસુદ્દીન તુઘલકને અણબનાવ હતો, એટલે તેણે ગ્યાસુદ્દીન તુઘલકે આ નિઝામુદ્દીન ઓલિયા પર હુમલો કરવાનું વિચાર્યું હતું. ત્યારે નિઝામુદ્દીન ઓલિયાએ તેને ચિઠ્ઠી લખીને એવું જણાવેલું કે સુલતાન દિલ્હી અભી દૂરસ્ત હૈ, દિલ્હી અભી દૂર હૈ. નેક્સ્ટ, ગ્યાસુદ્દીન મથુરા જીતીને દિલ્હી તરફ પાછો ફરતો હતો ત્યારે લાકડાનો ખાસ મંડપ બનાવેલો તે તૂટી પડતા કોનું અવસાન થયું? તો એ અવસાન થયું ગ્યાસુદ્દીન તુઘલકનો. મિત્રો, આ તમે અહીં જે ટોમ્બ જોઈ શકો છો, કબરનો એક મકબરો જોઈ શકો છો, એ ગ્યાસુદ્દીન તુઘલકની મકબરાની જગ્યા છે. તો જેવું નિઝામુદ્દીન ઓલિયાએ કહ્યું હતું કે સુલતાન દિલ્હી અભી દૂર હૈ, તો એ જ વસ્તુ ગ્યાસુદ્દીન તુઘલક માટે થઈ. સુલતાન દિલ્હી પહોંચી જ ન શક્યો અને રસ્તામાં જ તેનું આ મંડપની નીચે દટાઈને અવસાન થઈ ગયું. ગ્યાસુદ્દીન તુઘલકના અવસાન બાદ કોણ દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યું? તો એ આવ્યું મોહમ્મદ બિન તુઘલક. મિત્રો, આ ઇમેજમાં જે જોવો છો એ છે મોહમ્મદ બિન તુઘલક. તેનો શાસન પીરિયડ હતો 1325 થી 1351. નેક્સ્ટ, મોહમ્મદ બિન તુઘલકનું મૂળ નામ શું હતું? તેનું મૂળ નામ હતું ફખરુદ્દીન મોહમ્મદ જોના ખાન. ગાદી મળતા તેણે મોહમ્મદ બિન તુઘલક એવું નામ ધારણ કરી લીધું હતું. ઇતિહાસમાં કયો સુલતાન તરંગી સુલતાન કે બુદ્ધિમાની મૂર્ખ તરીકે ઓળખાય છે? તો એ પણ છે મોહમ્મદ બિન તુઘલક. મિત્રો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, એને યાદ રાખજો. ઇતિહાસમાં એકમાત્ર એવો સુલતાન છે કે જે આ નામથી, તરંગી સુલતાન કે બુદ્ધિમાની મૂર્ખથી ઓળખાય છે, અને ઇનફેક્ટ આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ પણ ચૂક્યો છે. તો આવું શું કામ એને કહેવાતું? કારણ કે એણે કેટલીક એવી યોજનાઓ બનાવી હતી કે જે યોજના એને સમજવાની અને તેનો અમલ કરવાની તાકાત આ સુલતાનના હાથ નીચેના અધિકારીઓમાં હતી નહીં. સિવાય આ સુલતાન એવો એક હતો કે જેના માટે એવું કહેવાયું કે તે કદાચ તેનો જન્મ 100 વર્ષ અગાઉ થઈ ચૂક્યો છે, એનો જન્મ વહેલો થયો છે. એવું પણ કહેવાયું કે તેની પ્રજા તેને સુધારાને તેને સમજી શકી નથી, સમય કરતાં વહેલા એણે સુધારાઓ બતાડ્યા છે. એણે એવી કેટલીય યોજના બનાવી હતી કે જેમાં તેને સફળતા મળી નહીં, તેને તરંગી યોજના કહેવાતી. એટલે ત્યારથી આ સુલતાનનું નામ પડી ગયું તરંગી સુલતાન. દોઆબ કરવેરા યોજના કોણે શરૂ કરી? એ કરી મોહમ્મદ બિન તુઘલકે. મિત્રો, આ પ્રશ્ન યાદ રાખજો, અગત્યનો છે. તો દોઆબ કરવેરા યોજના એટલે કે ગંગા અને યમુના નદીનો વચ્ચેનો જે ફળદ્રુપ પ્રદેશ છે ત્યાં તેણે વધારે કરવેરો નાખ્યો અને જે ખરાબ જમીન છે એના પર એણે ઓછો કરવેરો નાખ્યો. એ રીતે એણે બે પ્રકારની કરવેરાની વ્યવસ્થા કરી. પરંતુ થયું એવું કે જે વખતે આ દોવાબ પ્રદેશમાં એણે વધારે કરવેરો ઝીક્યો એ જ વર્ષે ચોમાસું ખરાબ પડ્યું અને દુકાળ નીકળ્યો. તો અને એ છતાં પણ તેણે કરવેરા વધારે જ લેવાનું ચાલુ રાખ્યું, જેથી ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. અને એવું પણ કહેવાયું છે મિત્રો કે ખેડૂતો કે જેઓ આ કરવેરો નહોતા ભરી શકતા આ ચોમાસું ખરાબ ગયું એટલે, તો એવા ખેડૂતોને તેણે ઢોર માર મરાવ્યો હતો. એટલે ત્યાંના ખેડૂતો આ સુલતાનના વિરોધી થઈ ગયા હતા. એટલે એક તો એની જે નિષ્ફળ યોજના ગઈ એક આ હતી દોઆબ કરવેરા યોજના. મોહમ્મદ બિન તુઘલક દ્વારા શરૂ કરાયેલો દીવાને કોહી વિભાગ એ શું છે? તો દીવાને કોહી વિભાગ એટલે ડુંગરાળ પ્રદેશોમાં ખેતીવાડી શરૂ કરવા માટે એક નવા ખાતાની શરૂઆત કરવી, એટલે આ દીવાને કોહી વિભાગ એણે શરૂ કરાવ્યો હતો. મિત્રો, આ સુલતાને જેવું જાણ્યું કે ચોમાસું ખરાબ પડ્યું છે અને દુકાળ થયો છે, તો એણે પોતાની ભૂલ સમજાય અને એ ભૂલ સુધારવા માટે એણે આ વિભાગ શરૂ કર્યો, જેમાં એણે હિમાલયના પ્રદેશના જંગલો સાફ કરાવીને
ત્યાંની જમીન ખેડૂતોને આપી અને તેના માલિકો બનાવીને ખેતીવાડી શરૂ કરવા સમજાવ્યા અને દર વર્ષે તે ખેડૂતોને 10 ચોરસ માઇલની જમીન આ રીતે તે આપતો હતો અને ત્યાં ખેતીવાડી કરવા કહેતો હતો. પરંતુ ભ્રષ્ટાચારને લીધે આ સુલતાનને અંધારામાં રાખીને રાજ્યની તિજોરી આ રીતે ખાલી થવામાં આવી અને એમાં 70 લાખ ટંકા એ બતાવાયું એવું કે ખેડૂતોને વહેંચ્યા, પરંતુ એમાંનું કાંઈ જ થયું હતું નહીં અને આ 70 લાખ ટંકાનો વ્યય થયો. ખોરાશન અથવા ટ્રાન્સ એશિયા પર વિજય મેળવવાની નિષ્ફળ યોજના કયા સુલતાનની હતી? તો એ હતી મોહમ્મદ બિન તુગલકની. તો મિત્રો, આ મોહમ્મદ બિન તુગલકની હવે આ બીજી યોજના આવી દોઆબ કરવેરિયા યોજના પછીની ખોરાશન અથવા ટ્રાન્સ એશિયા વિજય કે જે પણ નિષ્ફળ નીવડી હતી આ એની બીજી યોજના હતી. તો આ યોજના શું હતી? તો આ ઈરાન ખોરાશન અથવા ટ્રાન્સ એશિયા માટેનું એને એક વિજય મેળવી દેવાય એ માટે એને એક ચડામણી કરાવવામાં આવી હતી. એટલે એ બહેકાવવામાં આવીને સુલતાને 370,000 જેટલું એક સૈન્ય તૈયાર કર્યું અને એ સૈન્યને એડવાન્સમાં સેલરી એણે આપી દીધી 1 વર્ષની. એટલે તેનો બોજો શાહી ખજાના પર પડ્યો. આ 1 વર્ષની એડવાન્સ સેલરી તો આપી દીધી, પણ પાછળથી એને જણાયું કે હિમાચ્છાદિત પર્વતને ઓળંગીને પેલે પાર જઈને યુદ્ધ કરવું એ સૈન્ય માટે ઘણું અઘરું કામ છે, મુશ્કેલી ભર્યું છે. એટલે 1 વર્ષ પછી કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં તાલીમ માટે રાખી અને આ યુદ્ધની યોજના એણે મોકૂફ રાખી દીધી. એટલે આ યોજના પણ તેનું એક અવિચારી પગલું હતું અને આ શાહી ખજાનાનો વ્યય હતો. મોહમ્મદ બિન તુગલકે રાજધાની દિલ્હીથી કઈ જગ્યાએ ખસેડી? તો એ ખસેડી દોલતાબાદ અથવા તો દેવગીરી. આ ફરી આ તરંગી સુલતાનની આ ત્રીજી તરંગી યોજના હતી મિત્રો. એણે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડી. તેના સમયમાં વિજયનગર અને બહમની એવા બે અલગ રાજ્યો થયા હતા. એટલે આ રાજ્યો આ મોહમ્મદ બિન તુગલકના ભારતના પ્રદેશો પર આક્રમણ કરતા હતા. એટલે એણે એવું વિચાર્યું કે જો રાજધાની ભારતની વચ્ચોવચ્ચ રહે તો ત્યાંથી એ પોતાના સમગ્ર સામ્રાજ્ય પર સારી રીતે દેખરેખ રાખી શકે. પણ આની ભૂલ એ થઈ કે એણે રાજધાની તો ખસેડી પણ સાથે ત્યાંની પ્રજાનું પણ તેણે સ્થળાંતર કરાવ્યું. એટલે રસ્તામાં ઘણા લોકોનું મૃત્યુ થયું. પછી તેને દોલતાબાદ ત્યાં ગયા પછી એવું લાગ્યું કે હવે દિલ્હીની સરહદો પર મોંગલોના આક્રમણ વધ્યા છે, તો દિલ્હીને જાળવવી પણ અઘરી છે, તો દોલતાબાદ બેસી અને દિલ્હીની રક્ષા ન થઈ શકે ત્યારે એને એવું લાગ્યું. એટલે ફરી એ દિલ્હી દોલતાબાદથી દિલ્હી જાય છે. ત્યારે પણ તેને પ્રજાનું સ્થળાંતર કરાવ્યું. એમાં પણ એને પ્રજાને સગવડો તો પૂરી આપી પણ એમાં કંઈ કેટલા લોકોનું અવસાન થયું. એટલે આ તરંગી સુલતાનની ત્રીજી તરંગી યોજના પણ નિષ્ફળ નીવડી. મિત્રો, આ ઇમેજ જે છે પિંક પોર્શન એ તુગલકનો ભાગ છે, તુગલક સામ્રાજ્યનો. એમાં આ જે ડોટેડ જે છે ટપકા જે છે એ છે કે અહમદાબાદ, બોમ્બે, દોલતાબાદ આ રહી એની રાજધાની. એણે શિફ્ટ કરી હતી એ મદ્રાસ, કલકત્તા, ગોવા, આ બધા એવા પ્રદેશો છે કે જે આ તુગલક વંશના સમયના અગત્યના પ્રદેશો હતા. એટલે એણે એની રાજધાની અહીં દિલ્હીથી દોલતાબાદ ખસેડી. અહીંયા અનુકૂળતા ન આવતા ફરી દોલતાબાદથી તે દિલ્હી ગયો. કયા સુલતાને સોના ચાંદીને બદલે તાંબાના પ્રતિકાત્મક સિક્કાનું ચલણ શરૂ કર્યું? તો એ શરૂ કરનાર છે તરંગી સુલતાન મોહમ્મદ બિન તુગલક. મિત્રો, આ પ્રશ્ન અગત્યનો છે, યાદ રાખી લેજો. હવે થયું એવું કે એણે તાંબાના સિક્કાનું જે પ્રતિકાત્મક સિક્કા તરીકે ચલણ બહાર પાડ્યું, ટોકન કરન્સી, તો એના શાસનના જે લોકો હતા એમણે પોતાના તાંબાના વાસણો પીગાળી પીગાળીને તાંબાના સિક્કા બનાવવાનું શરૂ કરી દીધું. એને લીધે ફુગાવો મોંઘવારી એટલા બધા વધી ગયા કે અર્થતંત્ર આખું ખોરવાઈ ગયું, છિન્ને ભિન્ન થઈ ગયું. ઇવન જે તાંબાના સિક્કા હતા એ વિદેશી વેપારીઓ એક્સેપ્ટ કરતા ન હતા, એટલે તેનો વિદેશી વેપાર પણ પડી ભાંગ્યો. એટલે મોડે મોડે સુલતાનને પોતાની ભૂલ સમજાય અને ફરી પાછા તેણે તાંબાના સિક્કા પાછા ખેંચીને સોના ચાંદીના સિક્કા એણે પાછા બહાર પાડ્યા.
પણ ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું તે ઓલરેડી થઈ ચૂક્યું હતું. અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત કોણે કરી? તો બજેટની શરૂઆત કરનાર છે મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન યાદ રાખજો મિત્રો. તો આ એક સુલતાન છે કે જેણે એવું ફરમાન જાહેર કર્યું હતું કે દરેક રાજ્યના સૂબાએ વર્ષમાં એકવાર દિલ્હી આવવું અને સુલતાનની સામે તેમના રાજ્યનું આવક જાવક સરવૈયું પ્રસ્તુત કરવું. એટલે આ રીતે સુલતાનને ખબર પડતી રહે કે કયા રાજ્યનો કેવો કારભાર ચાલી રહ્યો છે. પરંતુ એમાં પણ ભ્રષ્ટાચાર અને આ યોજના પણ નિષ્ફળ. હોળીના તહેવારની સાર્વજનિક ઉજવણીમાં ભાગ લેનાર પ્રથમ સુલતાન કયો? તો એ સુલતાન છે મોહમ્મદ બિન તુઘલક. નેક્સ્ટ, મોહમ્મદ બિન તુઘલકના સમયમાં ઈસવીસન 1336માં વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? તો એ કરનાર છે હરિહર અને બુક્કા રાય. ઈસવીસન 1336માં આ બે ભાઈઓએ વિજયનગર રાજ્યની સ્થાપના કરી હતી. નેક્સ્ટ, મોહમ્મદ બિન તુઘલકના સમયમાં ઈસવીસન 1347માં મહારાષ્ટ્રમાં બહમની સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો એ કરી અલાઉદ્દીન બહમની શાહે. મિત્રો, વિજયનગરનો પ્રશ્ન અને બહમની રાજ્યનો પ્રશ્ન અગત્યનો છે, એ બંને યાદ રાખી લેજો. નેક્સ્ટ, મોહમ્મદ બિન તુઘલકના સમયમાં આવેલ આફ્રિકન યાત્રીનું નામ શું છે? તો એ યાત્રી છે ઇબ્ન બતુતા. આ ઇમેજમાં તમે ઇબ્ન બતુતાને જોઈ શકો છો. મિત્રો, ઇબ્ન બતુતા એ આ મોહમ્મદ બિન તુઘલકના સમયમાં ભારત આવ્યો હતો અને સુલતાને તેણે દિલ્હીનો કાજી તરીકે નિયુક્ત કર્યો હતો. અને 1342માં આ ઇબ્ન બતુતાને મોહમ્મદ બિન તુઘલકે ચીન મોકલ્યો હતો ત્યાંના એક રાજદૂત તરીકે. ઇબ્ન બતુતાના કયા પુસ્તકમાં મોહમ્મદ બિન તુઘલકના સમયની ઘટનાઓનું વર્ણન છે? તો એ પુસ્તક છે રોહલા. આ પુસ્તકમાં તેણે મોહમ્મદ બિન તુઘલકની જે વિવિધ યોજનાઓ હતી એ યોજનાઓ નિષ્ફળ નીવડી એ બધાનું એક વિશેષ વર્ણન વિગતવાર તેણે કર્યું છે. મિત્રો, આ બધા પ્રશ્નો અગત્યના છે, તો પ્લીઝ એને યાદ રાખતા રહેજો. કારણ કે અગાઉની જીપીએસસીની પરીક્ષામાં કયો આ જે યાત્રીઓ હોય છે એ કયા પ્રદેશના હોય છે એ પણ એવો એક જોડકા રૂપે પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો ઇબ્ન બતુતા છે આફ્રિકાનો અથવા તો મોરક્કોનો. ઓકે, તો એ યાદ રાખી લેજો. અને એનું આ પુસ્તક છે રોહલા. નેક્સ્ટ, સલ્તનત કાળના ટપાલ ખાતાના વિગતોનું કોના પુસ્તકમાં વર્ણન કરાયું છે? તો એ કરાયું છે ઇબ્ન બતુતાના પુસ્તકમાં. મોહમ્મદ બિન તુઘલકનું અવસાન સિંધ જતા રસ્તામાં કઈ જગ્યાએ ઝેરી તાવ આવવાથી થયું? તો એ થયું થટ્ટા નજીક 1351માં. નેક્સ્ટ, ઇતિહાસકાર બદાયુએ કયા શાસકના મૃત્યુ પર એવું કહ્યું કે પ્રજાને સુલતાનથી અને સુલતાનને પ્રજાથી મુક્તિ મળી ગઈ? તો એ કહેવાયું તરંગી સુલતાન એવા મોહમ્મદ બિન તુઘલક માટે. મિત્રો, યાદ રાખી લેજો, કારણ કે આવું સ્ટેટમેન્ટ બીજા કોઈ સુલતાન માટે નથી કહેવાયું કે પ્રજાને સુલતાનથી અને સુલતાનને પ્રજાથી મુક્તિ મળી ગઈ. મોહમ્મદ બિન તુઘલકનું અવસાન થતાં કોણ દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યું? તો એ આવ્યું ફિરોઝ શાહ તુઘલક. 1351-1388 તેનો શાસન પિરિયડ છે. ફિરોઝ શાહ તુઘલક એ ગ્યાસુદ્દીન તુઘલકના નાના ભાઈ રજબનો પુત્ર હતો, એટલે કે તે મોહમ્મદ બિન તુઘલકના કાકાનો દીકરો કે તેનો ભત્રીજો થતો હતો. નેક્સ્ટ, બ્રાહ્મણ પર જજિયા વેરો નાખનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ? તો એ છે ફિરોઝ શાહ તુઘલક. ફિરોઝ શાહ તુઘલકે ઉલેમાઓની સલાહથી બ્રાહ્મણો પર આવો જજિયા વેરો નાખ્યો હતો તેમનું રક્ષણ કરવાના નામ પર. નેક્સ્ટ, રાજ્યના ખર્ચે હજ યાત્રાની વ્યવસ્થા કરાવનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ? તો એ પણ ફિરોઝ શાહ તુઘલક. નેક્સ્ટ, ખેડૂતોને તગાવી સહાય એટલે કે પાકની વાવણી માટેનું ધિરાણ આપનાર કયો સુલતાન હતો?
તો એ છે ફિરોઝ શાહ તુઘલક. મિત્રો, આ પ્રશ્ન અગત્યનો છે. તે એક જીપીએસસીની ગઈ વખતની જીપીએસસીની પરીક્ષામાં એક વખત પૂછાઈ ચૂક્યો છે. તગાવી સહાય એટલે કે પાકની વાવણી માટેનું ધિરાણ આપના સુલતાન ફિરોઝ શાહ તુઘલક. મિત્રો, ફિરોઝ શાહ તુઘલકે દિલ્હી સલ્તનતમાં ધરખમ ફેરફાર કર્યા છે, એટલે આ બધા પ્રશ્નો કંઈક પણ રીતે ફેરબદલી કરીને પૂછાવાની શક્યતા છે. ઇવન તે મેઇન્સમાં પણ એક યા બીજી રીતે પૂછાઈ શકે છે, જેમ કે ફિરોઝ શાહ તુઘલકના સુધારા જણાવો એવી રીતે, યા તો એનું એનાલિસિસ કરો, એ રીતે કંઈક પણ રીતે પ્રિલિમ્સ કે મેઇન્સમાં પૂછાઈ શકે છે કોઈક પણ એક્ઝામમાં. તો પ્લીઝ આ બધા સુધારાઓ યાદ રાખી લેજો. કયા સુલતાને કયો સુધારો કર્યો એનું વારંવાર રિવિઝન કરતા રહેજો મિત્રો, જેથી તમને બરાબર યાદ રહી જાય. તો નેક્સ્ટ, હક કે શર્બ અથવા તો સિંચાઈ કર લગાડનાર દિલ્હીનો પ્રથમ શાસક કોણ? તો એ છે ફિરોઝ શાહ તુઘલક. મિત્રો, આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ચૂક્યો છે. નેક્સ્ટ, દિલ્હીનો એ કયો સુલતાન છે કે જેણે ભારતમાં નહેરોના સૌથી મોટા જાળાની નિર્માણ રચના માટે પ્રખ્યાત છે? તો એ છે ફિરોઝ શાહ તુઘલક. મિત્રો, આ પ્રશ્ન તલાટીની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો હતો. નેક્સ્ટ, દિલ્હીનો પ્રથમ શાસક કોણ કે જેણે ફળોની ગુણવત્તા સુધારવાના ઉપાયો કર્યા હતા? તો એ પણ છે ફિરોઝ શાહ તુઘલક. ઇસ્લામ ધર્મ મુજબ કયા વેરા ફિરોઝ શાહ તુઘલકે લેવાના શરૂ કર્યા હતા? ફિરોઝ શાહ તુઘલક એ એક ચુસ્ત મુસ્લિમ હતો, એટલે તેણે કરવેરા પણ ઇસ્લામ ધર્મ મુજબ જ નાખ્યા હતા. તો એમાં જે ચાર કરવેરા છે એ જોઈએ. એક છે જકાત, કે જે મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર. જજિયા, બિન મુસ્લિમો પાસેથી લેવાતો રક્ષણાત્મક કર. ખરાજ એટલે કે મહેસૂલ અથવા તો કર. નેક્સ્ટ, ખુમ્મસ એટલે કે યુદ્ધમાં લૂંટેલા માલનો જે ભાગ મળે છે તેમાં પાંચમો હિસ્સો સૈનિકોને આપી દેવો, કારણ કે એટ ધી એન્ડ એ સૈનિકોએ લૂંટ્યો હોય છે. તો પાંચમો હિસ્સો સૈનિકોને આપી બાકીનો હિસ્સો એ રાજકોષમાં જમા કરાવવો. નેક્સ્ટ, દિલ્હી સલ્તનતના સૌથી વધુ ગુલામો ફિરોઝ શાહ તુઘલકના સમયમાં હતા. તેણે ગુલામો માટે કયા વિભાગની રચના કરી હતી? તો તેણે ગુલામો માટે દીવાને બંદગાહની રચના કરી હતી. તેના સમયમાં આશરે 70,000 જેટલા ગુલામો રજિસ્ટર્ડ હતા. દિલ્હી સલ્તનતમાં કયો સુલતાન બીજો અકબર અથવા તો અકબર તરીકે ઓળખાય છે? તો એ ઓળખાય છે ફિરોઝ શાહ તુઘલક. મિત્રો, પ્રશ્ન અગત્યનો છે, યાદ રાખી લેજો. દિલ્હી સલ્તનતનો અકબર કોણ? તો ફિરોઝ શાહ તુઘલક. નેક્સ્ટ, ફિરોઝ શાહ તુઘલકે ગરીબો માટે મફત દવાખાનાની શરૂઆત કયા નામથી કરી? તો એણે કરી દાર ઉલ સફાના નામથી. નેક્સ્ટ, ફિરોઝ શાહ તુઘલકે ગરીબો, અનાથો, વૃદ્ધો અને વિધવાઓને દાન આપવા માટે કયો વિભાગ શરૂ કરાવ્યો? તો એ કરાવ્યો દીવાને ખૈરાત. ઇવન એ આ દીવાને ખૈરાત ખાતાની અંદર ગરીબ જે હોય છે એના શાસનના નાગરિકો, એના ગરીબ નાગરિકોને કન્યાઓને પરણવા માટે પણ તે દાન આપતો હતો. તે એક દાની સુલતાન હતો, એટલે કે તેણે આ દીવાને ખૈરાત વિભાગની શરૂઆત કરી હતી. દિલ્હીના કયા સુલતાને બેરોજગારોની સહાયતા માટે રોજગાર કાર્યાલય શરૂ કરાવ્યું? ફિરોઝ શાહ તુઘલકે. નેક્સ્ટ, પ્રથમ સુલતાન કોણ હતો કે જેણે લોક નિર્માણ વિભાગની શરૂઆત કરાવી? તો એ કરાવી છે ફિરોઝ શાહ તુઘલકે. નેક્સ્ટ, ફિરોઝ શાહ તુઘલકે ચાંદી અને તાંબાના મિશ્રણ કરેલા સિક્કા કયા નામે બહાર પાડ્યા? તો એ નામ હતું વિખ અને આધા. આ તેણે ખાસ યોજના ગરીબો માટે બનાવી હતી, એટલે તેણે અડધું ચાંદી અને અડધું તાંબુ મિશ્રિત સિક્કો, એટલે કે આધા અને વિખ એવું નામ હતું.
કોણે જૌનપુર, ફતેહાબાદ, હિસાર, ફિરોઝપુર, ફિરોઝબાદ, કોટલા જેવા 300 જેટલા નગરો વસાવ્યા, તો એ વસાવ્યા ફિરોઝશાહ તુઘલકે. મિત્રો, ગ્યાસુદ્દીન તુઘલકે તુઘલકાબાદની સ્થાપના કરી અને ફિરોઝશાહ તુઘલકે તો 300 જેટલા આ બધા નામના શહેરો વસાવ્યા હતા. નેક્સ્ટ, સલ્તનત તુઘલકના સમયમાં સરહિંદ અથવા તો ભારતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખાતો, તો એ ઓળખાતું આપણું ગુજરાત. મિત્રો, ગુજરાત આવ્યું એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી અને ઇનફેક્ટ એ ક્લાર્કની એક્ઝામમાં પૂછાઈ પણ ચૂક્યો છે. એટલે સરહિંદના બગીચા તરીકે સલ્તનત કાળનો પ્રદેશ એ ગુજરાત. ફિરોઝશાહ તુઘલક એ સલ્તનત કાળમાં પ્રથમ આત્મકથા પણ લખી હતી, તો તેની આત્મકથા કયા નામથી જાણીતી હતી, તો ફિરોઝશાહની આત્મકથા હતી ફતુહાતે ફિરોઝશાહી. મિત્રો, યાદ રાખી લેજો, આ પ્રથમ આત્મકથા છે, જે વસ્તુ પહેલીવાર હોય ઇતિહાસમાં એ ઇમ્પોર્ટન્ટ. તો સલ્તનત કાળની પહેલી આત્મકથા ફતુહાતે ફિરોઝશાહી. નેક્સ્ટ, સલ્તનત કાળનો કયો સુલતાન કે જેણે વિવિધ સંપ્રદાયના લોકો એકબીજાના વિચારોને સારી રીતે સમજી શકે એ માટે અનુવાદ વિભાગની સ્થાપના કરી, ફિરોઝશાહ તુઘલકે. નેક્સ્ટ, ફિરોઝશાહે મૌર્ય સમ્રાટ અશોકના 2 સ્તંભો ક્યાંથી ખસેડીને દિલ્હી ખાતે પુનઃ સ્થાપિત કર્યા, તો એક તો ટોપરા ગાંવ એટલે કે ખિઝરાબાદથી અને બીજો હતો મેરઠથી. મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ 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 આઈએમપી છે, યાદ રાખજો, કારણ કે ફિરોઝશાહ તુઘલકનું આ એક અગત્યનું કામ છે કે તેણે આખા પિલર જ ખસેડી નાખ્યા હતા સમ્રાટ અશોકના, ટોપરા ગાંવથી એટલે કે ખિઝરાબાદથી અને બીજો હતો મેરઠથી. નેક્સ્ટ, કોણે ફતવાએ જહાંદારી પુસ્તક લખી, ઝિયાઉદ્દીન બરુનીએ. નેક્સ્ટ, ફિરોઝશાહ તુઘલકનો ઇતિહાસ કે જે તારીખે ફિરોઝશાહીના નામથી ઓળખાય છે તેના રચયિતા કોણ, તો એ છે ઝિયાઉદ્દીન બરુની. નેક્સ્ટ, ફિરોઝશાહ તુઘલકે જે હિન્દુ ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો એ કયા નામે ઓળખાય છે, તો એ ઓળખાય છે દલાયતે ફિરોઝશાહી. નેક્સ્ટ, ફિરોઝશાહ તુઘલકના મૃત્યુ બાદ કયો શાસક દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યો, તો એ છે નાસિરુદ્દીન મહમ્મદ તુઘલક 1388માં. નાસિરુદ્દીન મહમૂદ શાહ તુઘલકે 1391માં કોની નિમણૂક ગુજરાતના સુબા તરીકે કરી, તો એ છે ઝફર ખાનની નિમણૂક એણે ગુજરાતના સુબા તરીકે કરી હતી. નાસિરુદ્દીન મહમ્મદ શાહ એટલે કે ફિરોઝશાહ તુઘલકનો સૌથી નાનો દીકરો. મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે, એ ગુજરાતનો ઇતિહાસ પણ દિલ્હી સલ્તનતના ઇતિહાસ જોડે સંકળાયેલો છે, તો એને યાદ રાખજો. નેક્સ્ટ, નાસિરુદ્દીન મહમ્મદ તુઘલકના સમયમાં કોણે દિલ્હી સલ્તનત પર 1398માં આક્રમણ કર્યું, તો એ છે સમરકંદના સુલતાન તૈમૂર લંગે. મિત્રો, અગત્યનો પ્રશ્ન ફરી કહું છું, યાદ રાખજો, સુલતાન તૈમૂર લંગ કે જે સમરકંદના હતો તેણે આ નાસિરુદ્દીન મહમૂદ ઉપર આક્રમણ કર્યું હતું અને નાસિરુદ્દીન મહમ્મદ તુઘલક એ તૈમૂર લંગના ડરથી ગુજરાત તરફ ભાગી જાય છે. નેક્સ્ટ, તુઘલક વંશનો દિલ્હી સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ, તો એ છે નાસિરુદ્દીન મહમૂદ તુઘલક. નેક્સ્ટ, કોણે દિલ્હીની ગાદી પર સુબા તરીકે પોતાના સહાયક એવા ખિજર ખાનની નિમણૂક કરી, તો દિલ્હી સલ્તનતનો તુઘલક વંશનો છેલ્લો સુલતાન નાસિરુદ્દીન મહમૂદ શાહ એ ગુજરાત બાજુ ભાગી જાય છે અને ત્યારબાદ આ સુલતાન તૈમૂર લંગ જે છે તેણે ખિજર ખાનને પોતાના સહાયકને તે આ દિલ્હીની ગાદી તરત માટે નિમણૂક કરી અને પોતે ફરી પાછો સમરકંદ ચાલ્યો જાય છે. ઈસવીસન 1414માં ખિજર ખાને દિલ્હી સલ્તનત પર હુમલો કરીને કયા શાસનની શરૂઆત કરી, તો ખિજર ખાને દિલ્હી સલ્તનત પર
સૈયદ વંશની સ્થાપના કરી. તો મિત્રો, આ રીતે તૈમુરલંગના દિલ્હી સલ્તનત પરના આક્રમણથી તુઘલક વંશનો અહીં અંત આવ્યો અને ખિજરખાન સૈયદ વંશની સ્થાપના કરે છે. તો મિત્રો, આ હતી તુઘલક વંશની આજના વિડીયોમાં ચર્ચા. હવે પછીના આવનારા વિડીયોમાં આપણે સૈયદ વંશ વિશે વિસ્તારથી સમજીશું. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, તેને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, જેથી તેઓ પણ એક સારી તૈયારી કરી શકે. અને અમારી ચેનલ પઢાઈ પેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે કંઈક પણ આ સ્ટડીના રિલેટેડ વિડીયોઝ અપલોડ થતા રહે એનું નોટિફિકેશન્સ તમને મળતા રહે અને તમારી તૈયારી સારી રીતે અમારી સાથે ચાલતી રહે. મિત્રો, દિલ્હી સલ્તનતના આ ત્રણ વંશ ગુલામ, ખિલજી અને તુઘલકના મોટે ભાગના બધા જ પ્રશ્નો વનલાઇનર રૂપે કવર કરી લીધા છે. તો વિડીયોને વારંવાર જોઈને તેનું રિવિઝન કરતા રહેજો, જેથી પરીક્ષામાં તમે દિલ્હી સલ્તનતનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો માર્ક્સ ન ગુમાવાય. ઓકે, બસ આજને માટે આટલું જ. થેન્ક યુ ઓલ, હેવ અ ગુડ ડે. ફરી મળીશું સૈયદ વંશની ચર્ચા સાથે. થેન્ક યુ ઓલ.